બાપુ દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરતા હતા તે વખતે પણ તેઓ પોતે એકલા વહેલી સવારે રોજ ઉઠીને દાંતણ પાણી કરીને પ્રાર્થના કરવા બેસી જતા પ્રાર્થનામાં બાપુ આ ભજન ખાસ ગાતા શ્યામ ચરણ સ્મરણ મિત્ર સરસ રીત સાચી તે વિના ત્રિલોક મધ્યે ક્રોડ વાત કાચી હસ્તચરણ કરણ નાક તે કૃપાળું કીધું નેત્રવદન દંત આપી જ્ઞાનદાન દીધું ખાનપાન ચીજ ખૂબ એજ આજ આપે ભૂખ તરસ ઠંડ તાપ કષ્ટ સર્વ કાપે તે તને ઘડીક એક એક યાદ આણે તું અભાગી દુષ્ટ ઇષ્ટદેવ ને ન જાણે છે હજી ઉપાય થાય તો ઘણું જ સારું જે ઘડીક જાય ઓછું થાય આયું ઉતારું ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં બાપુએ ફિનિક્સ અને ટોલ ફાર્મમાં આશ્રમી જીવનનો પ્રારંભ કર્યો ત્યારે સવાર સાંજની સમૂહ પ્રાર્થના થતી હતી અહીંથી બાપુએ ભક્તકવિ નરસિંહ મહેતાનું ભજન જનતો તેને કહીએ પ્રાર્થનામાં ગાવા માંડ્યું જે આજે આખી દુનિયામાં બાપુના પ્રિય ભજન તરીકે જાણીતું થઈ ગયું છે દક્ષિણ આફ્રિકામાં બાપુ હિન્દુઓ ખ્રિસ્તીઓ પારસીઓ મુસલમાનો વગેરેના ગાઢ સંપર્કમાં આવ્યા હતા એટલે સહજ રીતે સર્વ ધર્મ સમભાવની ભાવના તેમની પ્રાર્થનામાં વણાઈ ગઈ હતી પ્રાર્થનામાં પ્રભુ ભક્તિમાં રત થયેલા ભક્તોના અને આત્મામાં રમી રહેતા જ્ઞાનીઓના ભજનો ગવાતા ઉત્તમ ધર્મ કથાઓ કહેવાતી અને સાધુ સંતોના ચરિત્રો વંચાતા ધર્મભેદ જેવું જરાય રહેતું નહીં દાખલા તરીકે એક દિવસ પ્રાર્થનામાં ભજન ગવાતું હતું મને વાલું 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 દાદા રામજીનું નામ મને વાલું 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 દાદા રામજીનું નામ એ ભજન પૂરું થતાં પારસી શેઠ રૂસ્તમજી જે બાપુના પરમ મિત્ર હતા અને તે પ્રાર્થના સંમેલનમાં હાજર હતા ભક્તિભાવથી તરબોળ બની જઈને બોલી ઉઠ્યા એ ભજન દાદા હોરમજ નામ સાથે બોલો ને બાપાએ આ વિચાર વધાવી લીધો અને આનંદભેર ગાવા માંડ્યું મને વાલું 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 દાદા હોર્મજ દુ નામ મને વાલું 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 દાદા હોર્મજ દરનું નામ પાછળથી સ્વર્ગસ્થ ઇમામ સાહેબ પણ વૈષ્ણવ જંતો તેને કહીએ એ ભજનમાં ફેરફાર કરીને ગાતા મુસ્લિમ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે મુસ્લિમ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે સાચે જવા ભાતૃભાવ ભર્યા ધાર્મિક વાતાવરણથી સર્વધર્મ સમભાવ પ્રાપ્ત થાય અને સાચો ધાર્મિક ભાવ કેળવાય આને આત્માની કેળવણી કહો કે નીતિની કેળવણી કહો કે ધાર્મિક કેળવણી કહો એ કેળવણી આશ્રમના વિદ્યાર્થીઓને પ્રથમ મળે એ માટે બાપુ બહુ કાળજી રાખતા એ આપણને આ વાત ઉપરથી ખ્યાલ આવે છે બાપુ માટે જીવન એ જરા પણ પોતાના શિક્ષણથી દૂર નહોતું બાપુએ પોતાના રોજબરોજના કાર્યમાં એવી બાબતોને વણી લીધી હતી કે જેથી કરીને જીવતા જીવતા બધા બાપુ પાસેથી કશું શિક્ષક હતા આમ બાપુ સૌના આજીવન જીવન શિક્ષક હતા પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે વૈષ્ણવજન તો